नमस्कार विद्यार्थी मित्रों, शास्त्री स्वामी धर्मप्रसाद दास जी कॉलेज ऊना आपनु हार्दिक स्वागत करे छे। विद्यार्थी मित्रों, आज आपणे बीए सेमेस्टर टू पेपर नंबर चार भारतीय समाजनुं माळखुं, जेनी अंदर हालमां आपणे यूनिट नंबर चार मांथी मुख्य पॉइंट नंबर पांच आदिवासीओनी जीवन निर्वाहनी रीतो विषे विगते अभ्यास करवानो छे। तो तेमां जोईए कि भारतना जुदा जुदा आदिवासीओनी अर्थव्यवस्था एक समान नथी, जुदा जुदा भौगोलिक विस्तारना आदिवासीओनी जीवन निर्वाहनी रीतो जुदी जुदी छे। एटलुं ज नहीं पण एक ज भौगोलिक विस्तारमां वसता आदिवासीओनी जीवन निर्वाहनी रीतोमां तफावत जोवा मळे छे। जेम के काडर आदिवासीओ शिकार अने खाद्य संकलन उपर जीवन निर्वाह चलावे छे, कमार बैगा अने बिरहोर आदिवासीओ शिकार उपरांत खेती पण करे छे, ज्यारे केटलाक आदिवासीओ पशुपालन मजूरी वगैरे व्यवसायोमां रोकાયેલા છે। આમ ભારતના બધા આદિવાસીઓની અર્થવ્યવસ્થામાં ભિન્નતા જોવા મળે છે। ભારતના બધા આદિવાસીઓની મુખ્ય જીવનની જીવન નિર્વાહની રીતો નીચે મુજબ, તેમાં વિગતે જોઈએ। પહેલું છે ખાદ્ય સંકલન, એટલે કે મુખ્યત્વે દક્ષિણ ભારતના આદિવાસીઓ ખાદ્ય સંકલન દ્વારા જીવન નિર્વાહ ચલાવે છે। બિરહોર, જવાંગ, કોરવા, ખારિયા, ચેંચુ, કાડર, પલિયન, પન્યન, પનાડી, કુરુંબા વગેરે આદિવાસીઓ ખાદ્ય સંકલનો છે। તેઓ ફળ, કંદમૂળ, મધ વગેરે જંગલમાંથી ઉપલબ્ધ થતી ખાદ્ય સામગ્રી એકત્ર કરે છે। તદુપરાંત જંગલમાંથી પશુ પંખી પકડીને તેઓ ખોરાક તરીકે ઉપયોગ કરે છે। આ આદિવાસીઓ ખાદ્ય સંકલન ઉપરાંત શિકાર, માછમારી અને ફરતી ખેતી પણ કરે છે। તેઓને આજીવિકા મેળવવા ખૂબ જ પરિશ્રમ કરવો પડે છે અને જંગલમાં ભટકવું પડે છે। ત્યારબાદ છે સ્થાયી ખેતી, એટલે કે ભારતના ઉત્તર પૂર્વ વિસ્તારના આદિવાસીઓની મુખ્ય અર્થવ્યવસ્થા સ્થાયી ખેતી છે। ભારતના કુલ આદિવાસી વિસ્તારના 80% જેટલા આદિવાસીઓ ખેતી ઉપર જીવન નિર્વાહ ચલાવે છે। ખેતી કાર્યમાં સ્ત્રી પુરુષ બંને સમાનપણે ભૂમિકા ભજવે છે। આ રીતે જોતાં ભારતના આદિવાસીઓની આર્થિક પ્રવૃત્તિમાં ખેતીનું કેન્દ્રવર્તી સ્થાન છે। ઓરોન, મુંડા, ભીલ, સંથાલ, મજવાર, ખારવાર, બૈગા, કોરવા, ગોંડ, હો અને અસમના આદિવાસીઓ કૃષિ અર્થવ્યવસ્થા સાથે સંકળાયેલા છે। આ પૈકીના ઘણા આદિવાસીઓ ખાદ્ય સંકલોથી બહુ જુદા પડતા નથી। કમાર, રેડી, બૈગા વગેરે આદિવાસીઓ ખૂબ જ નિમ્ન કક્ષાની અર્થવ્યવસ્થા ધરાવે છે। દાખલા તરીકે કમાર આદિવાસીઓ ફરતી ખેતી, શિકાર, માછીમારી, મધ એકત્ર કરવું, ટોપલા બનાવવા વગેરે આર્થિક પ્રવૃત્તિઓ ઉપર પણ આધાર રાખે છે। તેમનું આર્થિક જીવન ઘણું જ અવિકસિત અને પછાત છે। ત્યારબાદ છે ત્રીજું ફરતી ખેતી, એટલે કે ભારતના મધ્ય વિસ્તારના આદિવાસીઓ એક યા બીજા પ્રકારની ખેતી કરે છે। આ પ્રકારની ખેતીમાં તેઓ એકને એક ખેતર દર વર્ષે ખેતી માટે ઉપયોગમાં લેતા નથી, પરંતુ દર વર્ષે કે બે ત્રણ વર્ષે ખેતર બદલતા રહે છે। આનું કારણ એ છે કે ખેતીની જમીનની ફળદ્રુપતા બહુ ઓછી હોવાથી તેમજ ખેતીનું પૂરતું જ્ઞાન નહીં હોવાથી કાયમ માટે એક જ ખેતરમાં ખેતી કરવી શક્ય હોતી નથી। આથી તેઓ એક સ્થળેથી બીજા સ્થળે અમુક સમયના અંતરે સ્થળાંતર કરે છે। આ પ્રકારની ખેતીમાં જમીન પરના ઝાડને કુવાડીથી કાપી નાખી બાળી દેવામાં આવે છે, ત્યારબાદ બળેલા ઝાડની રાખને ખેતરમાં ફેલાવી દેવામાં આવે છે, પછી છૂટાછવાયા બીજ વાવવામાં આવે છે। આ રીતે થતી ખેતીમાં ઉત્પાદન બહુ ઓછા થાય છે અને પાકની ગુણવત્તા પણ નીચી રહે છે। થોડા વર્ષમાં જમીન ખેતીલાયક રહેતી નથી, પરંતુ અમુક વર્ષ ખેતર પડતર રહેવાના કારણે ફરી પાછી થોડા સમય માટે ખેતી લાયક બને છે। આવી ખેતીમાં ખેતર પરના ઝાડ કુહાડીથી કાપી નાખવામાં આવતા હોવાથી એલિયને આ ખેતીને કુહાડીથી થતી ખેતી તરીકે ઓળખાવી છે। આ ખેતીની વિશિષ્ટતા એ છે કે આ ખેતી વ્યક્તિગત ધોરણે ન થતાં સામૂહિક રીતે થાય છે। ખેતી શરૂ કરતાં પહેલાં ધાર્મિક ઉત્સવ ઉજવવામાં આવે છે। ફરતી ખેતી જુદા જુદા આદિવાસીઓમાં જુદા જુદા નામે ઓળખાય છે। ગોંડ આદિવાસીઓમાં તે માલુવા તરીકે, કોકવા આદિવાસીઓમાં તે બ્યોરાક તરીકે, નાગા આદિવાસીઓમાં તે ઝૂમ તરીકે, ભૂયા આદિવાસીઓમાં તે દાહી અને કોમાન એવા બે જુદા જુદા નામોથી ઓળખાય છે। જ્યારે મારિયા આદિવાસીઓ આવી ખેતીને પેંડા, ખોણ આદિવાસીઓ તેને પોડું અને બૈગા આદિવાસીઓ તેને બેવાર તરીકે કહે છે। આ પ્રકારની ખેતી ખૂબ જ આકર્ષક
ખર્ચાળ અને નિરર્થક માનવામાં આવી છે. આવી ખેતીની જંગલનો નાશ થાય છે, જમીનનું ધોવાણ થાય છે, કિંમતી લાકડું નાશ પામે છે. આમ છતાં આદિવાસીઓ આ પ્રકારની ખેતી ત્યજી દેવા તૈયાર થતા નથી, કારણ કે આ પ્રકારની ખેતી કરવા પાછળ તેમની કેટલીક માન્યતાઓ અને પરંપરાઓ રહેલી છે. 1867માં બ્રિટિશ સરકારે આ પ્રકારની ખેતી પર કાનૂની પ્રતિબંધ મૂક્યો હોવા છતાં તેનું પ્રચલન ચાલુ રહ્યું છે. આજે પણ ઓછે વત્તે અંશે તે ચાલુ છે. ત્યારબાદ છે હસ્ત ઉદ્યોગ, એટલે કે વિવિધ આદિવાસી વિસ્તારોમાં કેટલાક આદિવાસીઓ પૂરક કે ગૌણ અર્થવ્યવસ્થા તરીકે હસ્ત ઉદ્યોગ ઉપર આધાર રાખે છે, જેમ કે ટોપલા બનાવવા, કાંતણ અને વણાટ, જંગલની પેદાશમાંથી સ્પિરિટ બનાવવું, સ્થાનિક ઉપયોગ માટે લોખંડ જેવી ધાતુમાંથી ચીજવસ્તુઓ બનાવવી, લાકડાનું ફર્નિચર બનાવવું, વાસણો બનાવવા, સંગીતના સાધનો બનાવવા, વાંસની સાદડી અને ટોપલા બનાવવા, દોરડા બનાવવા વગેરે હસ્ત ઉદ્યોગની આર્થિક પ્રવૃત્તિઓ કરે છે. ત્યારબાદ છે પાંચમું પશુપાલન, એટલે કે કેટલાક આદિવાસીઓ પશુપાલન પણ કરે છે. આ પ્રકારની અર્થવ્યવસ્થાનું સુંદર ઉદાહરણ ટોડા આદિવાસીઓ છે. તેઓ ભેંસના દૂધ ઉપર નભે છે. તેમનું દૈનિક જીવન ભેંસોનો ઉછેર અને ડેરી પાછળ વીતે છે. ભોટિયા આદિવાસીઓ પણ પશુપાલન કરે છે, પરંતુ તેઓ પશુપાલન ઉપરાંત ખેતીનો આશ્રય પણ લે છે. ઔદ્યોગિક મજૂરી, ભારતના ઘણા આદિવાસીઓની આજીવિકાનું સાધન ઔદ્યોગિક મજૂરી છે. તેઓ ઔદ્યોગિક જીવન સાથે બે રીતે સંપર્કમાં આવ્યા છે. કાં તો તેઓએ ઔદ્યોગિક વિસ્તારોમાં સ્થળાંતર કર્યું છે, અથવા આદિવાસી વિસ્તારોમાં ઉદ્યોગો સ્થાપવાના કારણે તેઓ ઔદ્યોગિક જીવનના સંપર્કમાં આવ્યા છે. મોટાભાગના સંથાલ, ખોંડ, ગોંડ આદિવાસીઓ ચાના બગીચા ઉદ્યોગોમાં સ્થળાંતર કર્યું છે. મધ્ય ભારતના અમુક આદિવાસી વિસ્તારોમાંથી કોલસો, લોખંડ અને સ્ટીલ જેવી ખનિજ મળી આવવાને લીધે તેને લગતા ઉદ્યોગો સ્થપાયા છે. આ નવા ઉદ્યોગો માટે મજૂરોનો પુરવઠો મહદઅંશે આદિવાસીઓ છે. મધ્યપ્રદેશના મેંગેનીઝ ઉદ્યોગમાં ઘણા ખરા મજૂરો આદિવાસીઓ છે. સ્ટીલ કંપનીઓમાં ઘણા મજૂરો આદિવાસીઓ છે. બિહારના લોખંડ અને સ્ટીલ ઉદ્યોગમાં મુખ્યત્વે સંથાલ અને હો આદિવાસીઓ છે. બિહારના અબ્રક ઉદ્યોગમાં આદિવાસીઓ મજૂરી કરે છે. ત્યારબાદ છે લોક કલાકારી. કેટલીક આદિજાતિઓના જીવન નિર્વાહનું સાધન લોક કલાકારી છે. સંગીત, નૃત્ય, ગાયન, સંગીત સાથે લોકવાર્તા, કસરતના ખેલ, જાદુના પ્રયોગો, હાથ ચાલાકીના ખેલ, સર્પવિદ્યા વગેરે પ્રકારની લોકકલા છે તે આદિવાસી આજીવિકાની રીત છે. ભારત આદિવાસીઓની જીવન નિર્વાહની રીતોનું આ વર્ગીકરણ છે તે આદિવાસી સમુદાયની મુખ્ય આર્થિક પ્રવૃત્તિને લક્ષ્યમાં રાખીને કરવામાં આવ્યું છે. મોટાભાગના આદિવાસીઓમાં એકથી વધુ જીવન નિર્વાહની રીતોનું પ્રચલન છે. પરિવર્તનની પ્રક્રિયામાં ઘણા આદિવાસીઓ ખેડૂત કે કારીગરમાંથી ખાદ્ય સંકલન અને શિકારમાંથી ખેત મજૂર કે ઔદ્યોગિક મજૂરો બન્યા છે. કેટલીક આદિજાતિ વ્યક્તિઓ તાલીમ અને શિક્ષણ મેળવીને કુશળ કારીગરો બન્યા છે. શિક્ષણ, રાજકીય વ્યવસ્થા અને રાજ્ય તથા કેન્દ્ર સરકારની નોકરીઓમાં અનામત પ્રથાને લીધે કેટલાક આદિવાસીઓ સરકારી, અર્ધસરકારી અને બિન સરકારી સંગઠનોમાં નોકરી કરે છે. બધા પ્રદેશોની આદિજાતિઓમાં અમુક વ્યક્તિઓ નોકરી ધંધાના ક્ષેત્રમાં તેમજ રાજકીય નેતાગીરી અને હોદાઓમાં જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો આ ટોપિક પૂર્ણ થાય છે. ત્યારબાદ છે છઠ્ઠો પોઈન્ટ, યુવાગૃહ, જેનો અભ્યાસ આપણે નેક્સ્ટ પાર્ટમાં કરીશું.